લોકડાઉનની વચ્ચે તમે ઘરમાં છો ત્યારે તંત્ર શું કરી રહ્યું છે એ સવાલ જરૂર ઊભો થાય ત્યારે મેં તમને જણાવી દીધી કે તંત્ર દ્વારા ભાવનગર સટી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં સિત્તેર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં રેલવે હોસ્પિટલમાં નવ બેડની વ્યવસ્થા છે આમાં ઓગણસી બેડની વ્યવસ્થા કરાયેલી છે જ્યારે આઇસોલેશનમાં અગિયાર દર્દી છે તેમાં સાત પોઝિટિવ દર્દી સારવાર લઈએ છે જિલ્લા તંત્ર દ્વારા ક્વોરન્ટાઇન કરેલા બેડની સંખ્યા પણ કંઈક આપણે જોઈએ તો રાજાઇલમાં ત્રીસ રેલવે કોમ્યુનિટી હોલમાં ચાલીસ સેન્ટ્રલ હોલ્ડ ક્વાર્ટરમાં આઠ વજરંગદાસ બાપામાં પાંચ અને સમરસ હોસ્ટેલમાં બે હજાર લોકોની છે જ્યારે તંત્ર લોકોની ઉપર નજર કરીએ જિલ્લા તાલીમ કેન્દ્રમાં આઠ બદરંગદાસ બાપુમાં એ પણ સમરસ હોસ્ટેલમાં સુડતાલીસ લોકો તંત્રની નજર હેઠળ છે આમ જોઈએ તો ભાવનગર શહેરમાં પણ ક્વોરન્ટાઇન કરેલા વ્યક્તિઓ જેને મેડિકલ તપાસ તેવા વ્યક્તિઓની જોઈએ નજર કરીએ તો કુલ છસો અડસઠ જેટલા લોકો છે જેની અંદર પાંચસો ને લોકોની મેડિકલ તપાસ થયેલી છે જ્યારે ચૌદ ક્વોરન્ટાઇન પૂર્ણ કરેલા વર્ષોને છે જ્યારે હોમ ક્વોરન્ટાઇનમાં ત્રણસો એક્યાસી છે અને વહીવટી તંત્રની નીચે સુડતાલીસ જેટલા છે એટલે આમ કહીએ કે તંત્ર છે સંપૂર્ણ તૈયાર છે સાથે રેશનના જથ્થાની વાત કરીએ તો રેશનના જથ્થામાં પણ સાતસો બે દુકાન છે અને છ લાખ ઓગણત્રીસ અઠ્ઠાવન લોકો છે જેમાંથી ત્રણ લાખ ઓગણપચાસ હજાર છસો ને સત્તાવન લોકોને મળવાપાત્ર છે ફંડમાં જોઈએ તો સીએમ

લોકો ઘરમાં રહે તો તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે